તાજેતરમાં જ ઓખા પંથકમાં ડીઝલ કાંડ ચર્ચાસ્પદ બન્યું હતું. ફરીથી એવો જ ઘટનાક્રમ ફરીથી સર્જાતા પોલીસની ભૂમિકા ફરી શંકાસ્પદ બની છે. મીઠાપુર પાસેથી પોલીસે 400 લીટર બાયોડીઝલનો ગેરકાયદે જથ્થો પકડી પાડ્યો હતો. આ પ્રકરણમાં બાયોડીઝલના કબજેદાર સામે કાર્યવાહી ન કરવા પોલીસે પતાવટ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પ્રકરણમાં એક સ્થાનિક ઉદ્યોગપતિ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હોવાનો પણ ગણગણાટ થઈ રહ્યો છે. નોબટ ડિજિટલના માધ્યમથી તમારા વ્યવસાયનું ઓનલાઈન એડવર્ટાઇઝિંગ કરી તમારી ઓળખને બ્રાન્ડ બનાવો. નોબટ યુટ્યુબ ચેનલ કે જેના 28,000 થી વધુ સબસ્ક્રાઇબર્સ છે ત્યાં વિડીયો પ્રમોશન કરો, અથવા નોબતનું ફેસબુક પેજ કે જેના પર 45,000 થી વધુ ફોલોઅર્સ છે, અથવા ઇન્સ્ટાગ્રામ જેમાં 8,000 થી વધુ ફોલોઅર્સ છે, અને વેબસાઇટ કે જેના 20,00,000 થી વધુ વિઝિટર્સ છે ત્યાં આપની એડવર્ટાઇઝ કરો, અથવા નોબતના વોટ્સએપ ગ્રુપ કે જેમાં 15,000 થી વધુ મેમ્બર્સ છે ત્યાં સુધી આપની જાહેર ખબર પહોંચાડવા અમારો સંપર્ક કરો. તંત્રના તમામ પ્રયાસો પછી પણ જામનગરમાં કોરોનાનો મૃત્યુદર ઘટી રહ્યો નથી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 16 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 65 કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ 25 કેસ સામે આવ્યા છે, એટલે કે સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ 90 કેસ નોંધાયા છે. તાજેતરમાં કચ્છના રાપરમાં દલિત વકીલની હત્યા થઈ હતી. ત્યાર પછી યુપીના હાથરસમાં દલિત યુવતીના ગેંગરેપ તથા હત્યાની ઘટનાથી હાહાકાર થયો છે. આ બંને ઘટનાઓને પગલે જામનગરના દલિત સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સમાજના પ્રમુખ ગોવિંદભાઈ રાઠોડની આગેવાનીમાં લાલ બંગલા સર્કલ પર ધરણા કરવામાં આવ્યા હતા. ઉપરાંત બંને પ્રકરણમાં સરકાર કડક પગલાં લે તે અંગે કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. કોરોનાને કારણે દેશભરમાં ફક્ત સ્પેશિયલ ટ્રેનો જ દોડી રહી છે, ત્યારે યાત્રાધામ દ્વારકાને સંલગ્ન ટ્રેનો શરૂ કરવા દ્વારકાના પત્રકાર ચંદુભાઈ બારાઈ દ્વારા માંગ કરવામાં આવી છે. ઓખા દહેરાદૂન સાપ્તાહિક ટ્રેન તથા ઓખા મુંબઈ સૌરાષ્ટ્ર મેલ શરૂ કરવા માટે રેલવેના રાજકોટ ડિવિઝન તથા મુંબઈ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.